હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અમદાવાદના માણેકશોપની ફેમસ ઘોઘરા સેન્ડવિચ તો ચાલો શરૂ કરીએ નવી રેસીપીને સૌથી પહેલાં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઉપર ક્લિક કરો સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેની ગ્રીન ચટણી બનાવી લઈએ ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક જારમાં એક કપ જેટલી કોથમીર એડ કરી દઈએ હવે કોથમીર એડ કર્યા બાદ તેમાં અડધા કપ જેટલી પાલક એડ કરી દઈએ હવે તેમાં થોડાક શીંગદાણા એડ કરી દઈએ અને ફ્રેન્ડ્સ આની જગ્યાએ તમે દાળિયાની દાળનો પણ યુઝ કરી શકો છો હવે તેમાં બે લીલા મરચાં અને આદુ એડ કરી દઈએ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ અડધું લીંબુ નીચવી દઈએ અને હવે બે બરફના ટુકડા એડ કરી દઈએ આનાથી તમારી ચટણી એકદમ લીલી ચમરે છે જરૂર મુજબ પાણી એડ કરી હવે તેને મિક્સરમાં પીસી લઈએ ફ્રેન્ડ્સ આપણી ચટણી તૈયાર છે અને તમે જોઈ શકો છો કે એકદમ લીલી છમ છે આપણી ચટણી તો ચાલો હવે સેન્ડવિચ બનાવી લઈએ સૌથી પહેલાં આપણે બે બ્રેડની સ્લાઇસ લઈ લઈએ હવે બે સ્લાઇસ ઉપર આપણે મેયોનીઝ લગાવી દઈએ મેયોનીઝ લગાવ્યા બાદ હવે તેમાં ગ્રીન ચટણી લગાવી દઈએ હવે તેની ઉપર આપણે ડુંગળી અને કેપ્સિકમનું સ્ટફિંગ પાથરી દઈએ સ્ટફિંગ પાથર્યા બાદ હવે તેમાં આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ હવે તેની ઉપર આપણે ચીઝ ખમણી દઈએ ચીઝ ખમણ્યા બાદ હવે બ્રેડને આવી રીતે તેની ઉપર બીજી સ્લાઇસ મૂકી દઈએ અને હવે તેને ટોસ્ટ કરી લઈએ ટોસ્ટ કરતાં પહેલાં ફ્રેન્ડ્સ તેની ઉપર આપણે બટર પાથરી દઈએ બટર લગાયા બાદ હવે આપણે સેન્ડવિચને ટોસ્ટ કરી લઈએ હવે એક ટોસ્ટરને સૌથી પહેલાં આપણે બટરથી ગ્રીસ કરી લઈએ ગ્રીસ થઈ ગયા બાદ હવે તેમાં આપણે સેન્ડવિચ મૂકી દઈએ અને ટોસ્ટરને આપણે આવી રીતે બંધ કરી દઈએ આ ટોસ્ટરને આપણે પાંચ મિનિટ સુધી આગળ અને પાછળ એમ બંને રીતે આપણે ટોસ્ટ કરી લેશું જેથી કરીને આપણી સેન્ડવીચ બંને બાજુ વ્યવસ્થિત રીતે શેકાઈ જાય ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણે ઘોઘરા સેન્ડવિચ તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ફ્રેન્ડ્સ આપણે ઘોઘરા સેન્ડવિચ તૈયાર છે તો સર્વિંગ પ્લેટ રેડી કરી લઈએ